એમાં 15 તારીખે ગુરુ પૂર્ણિમા હતી અને બધે જાહેરાત પણ થઈ હતી કે સ્વામીશ્રીની તબિયત બહુ સારી નથી એટલે કોઈ દર્શન કરવા ન આવે. તો પણ અને જાહેરાત પણ સામાન્ય નહીં, પાછી વ્યવસ્થિત કડક શબ્દોમાં હતી, આવવું જ નહીં. પણ આ તો ગુરુ છે ને, તો ક્યાં ક્યાંથી હરિભક્તો આવ્યા? ગુજરાતથી મુંબઈ આવ્યા, આફ્રિકાથી આવ્યા, અમેરિકાથી આવ્યા, ઇંગ્લેન્ડથી આવ્યા, અહીંયા બેઠા છે ગુરુના દર્શન કરવા. હા, ગુરુના દર્શન કરવા. આપણને વિચાર થાય કે ગુરુમાં એવું શું હોય છે? ચાલશે, ગુરુમાં એવું શું હોય છે? આધુનિક જમાનો છે અત્યારે, એટલે એક વિચારધારા એવી પણ ચાલે છે, તમે જ તમારા ગુરુ. વાત પૂરી થઈ ગઈ? તો કોને પૂછવાનું? મારે કઈ પ્રશ્ન થાય મને જ પૂછવા. હું આ ખઉં કે ન ખઉં? ખા. કોણે વાત કરી? કે ગુરુએ. કે નામ શું? કે હું પોતે જ. આ જોવું કે ન જોવું? કોણે પૂછવાનું? પોતાને જ. તો કે જો, જોવા માંડે. આજે આવો એક વાયરો ચાલે છે કે જો તમે કોકનું કીધું કરો તો મૂરખ ગણાવો. તો આપણી બુદ્ધિનો ઉપયોગ શું? અને ખાસ કરીને ભારત વર્ષની આ ધરોહર છે, ગુરુ શબ્દ છે ને, એ આપણો જીવન પ્રાણ છે એટલું સમજો. અને કેટલાક લોકો જાણે છે કે જો ભારતને ખલાસ કરી નાખવું હોય તો ગુરુને ખેંચી લો એમાંથી, અથવા ગુરુને બદલી નાખો, અથવા ગુરુની વ્યાખ્યા બદલી નાખો, ગમે તે કરો, પણ ગુરુ ન હોવા જોઈએ. એટલે શું કહેવામાં આવે કે કોક કે એમાં મારે હા પાડી દેવાની? આપણે ગુરુને એમ કે જેમ આપ જેમ રાજી થાય. તો મારી બુદ્ધિનો ઉપયોગ શું? કે ગુરુ માણસને મૂરખ બનાવે છે, ગુરુ માણસની પ્રગતિને અટકાવે છે, ગુરુ સમજણની દિશામાં આગળ વધવા દેતા નથી, પ્રશ્નોને દબાવે છે અને કહે છે કે અમે કહીએ એમ તમે સાચું માની લો. એટલે આ બધી જીવની જે કંઈ અવળાઈ છે ને, એ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચી છે દુનિયામાં. હવે એ દુનિયામાં આપણે જીવીએ છીએ, પાછા ભાગ્યશાળી છીએ કે આવા કોઈના ઝપટમાં આવ્યા નથી હજી. અને જે આવી જાય છે એ જાય છે, હા, પાછો આવતો નથી. જે ગયો એ ગયો. કેટલાક સંપ્રદાય એવા છે કે એમાં ગુરુનો નિષેધ કરવામાં આવે છે, તમે કોઈને ગુરુ બનાવશો નહીં. તો ગુરુ કર્યા વગર તો છૂટકો જ નથી. પણ તો વિકલ્પ આપે, હમણાં મેં એમ કહ્યું એમ, તમે જ તમારા ગુરુ. હવે આપણી પ્રાચીન પરંપરા જોઈએ. જૂનામાં જૂના કોઈ ગ્રંથો હોય, પરંપરાને જોવું હોય તો શાસ્ત્રોના આધારે આપણે પરંપરા સમજી શકીએ. તો પ્રાચીનમાં પ્રાચીન કોઈ દુનિયાનું સાહિત્ય હોય એ છે આપણા વેદો. આજે બધા એ વાતને સ્વીકારે છે કે મનુષ્યને પહેલો વિચાર આવ્યો, અભિવ્યક્તિ કરી એને કોઈ શબ્દોમાં, તો એ શબ્દ સંસ્કૃત ભાષામાં હતો. અને દુનિયામાં પહેલું શાસ્ત્ર કોઈ માણસે બનાવ્યું હોય એ સંસ્કૃત ભાષામાં હતું અને એનું નામ છે વેદ.
હવે વેદની અંદર જ્યારે દ્રષ્ટિપાત કરીએ આપણે તો આપણને ખબર પડે કે ગુરુ શિષ્ય પરંપરા સિવાય કંઈ નથી. અને આજ સુધી આપણને જે કંઈ શાસ્ત્રો મળે છે એ શેના પ્રતાપે? કોઈક ગુરુ વાત કરતા હતા અને શિષ્ય સાંભળતો હતો, શિષ્યએ સાંભળીને એના શિષ્યને વાત કરી, એને સાંભળીને એના શિષ્યને વાત કરી, એમ કરીને 10,000 વર્ષથી જૂની વાતો આજ સુધી આવી. તમે તમારા ગુરુ હોત તો આપણા હાથમાં કઈ હોત આજે? આટલું છે તો કેવું થઈ ગયું છે, ન હોત તો શું હોત ભગવાન જાણે. આપણને 4 પગ હોત બેની જગ્યાએ. ગુરુ શિષ્ય પરંપરા છે ને એ જ સમાજનો પ્રાણ છે, એ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. હવે જે લોકો ના પાડે છે એને આપણે કંઈ કહેતા નથી, પણ બુદ્ધિથી આપણે વિચાર કરીએ, કોઈ વ્યક્તિ દુનિયામાં એવો મળશે કે બધું જ પોતાની મેળે શીખી જાય? પોતાની મેળે જ છે એક પણ માણસ? આપણે બોલીએ છીએ, ચંદુભાઈ જાતે શીખી ગયા બોલતા? મારે કોઈને ગુરુ બનાવવા જ નથી. હા બોલે નહીં હા ઘણા એમ બોલે ખરા કે મારે કોઈને ગુરુ બનાવવા નથી, બોલતા શીખે. આપણે એને 1 કરોડ રૂપિયા આપવા શક્ય જ નથી. આપણે જ બોલીએ છીએ ને કોકનું બોલેલું જ બોલીએ છીએ, ખબર નથી નાનપણમાં સાંભળી સાંભળીને બોલીએ છીએ ને. હા હું શબ્દો બોલું છું, કોકના સાંભળેલા બોલું છું. હું તો જન્મ્યો ત્યારે ક્યાં બોલતા આવડતો હતો? અને એવું લાગે ને તો કોઈક છોકરો જન્મે તો એને એકાંતમાં મૂકી દેવાનો અને 15 વર્ષે લઈ આવવાનો, શું બોલે છે સાંભળજો, મૂંગો થઈ જાય. તો બોલીએ છીએ, એક શબ્દ કોકની પાસે શીખ્યા. જેટલું જ્ઞાન છે બધું બહારથી આવેલું છે. હવે ગુરુ વગર શક્યતા છે? પ્રશ્ન ખાલી ક્યાં થાય છે, આધ્યાત્મિક માર્ગમાં ગુરુની વાત આવે ને એટલે ઘણાને ગમતું નથી. પ્રશ્ન બીજો કાંઈ નથી કે અમે બધા બેઠા છીએ ને આ બધા ગુરુ કેમ થઈ જાય છે, એમ પ્રશ્ન છે. ઈર્ષ્યા છે, કોઈક આગળ વધે છે એટલે અસૂયા થાય છે એટલે ખંડન થાય. પણ આપણે ધ્યાન રાખવું કે ગુરુ આપણા જીવન પ્રાણ છે, એ જ બધું શીખવાડે છે. ગુરુ શબ્દનો અર્થ પણ કર્યો છે આપણા શાસ્ત્રોમાં, ગુ અને રુ એવા 2 શબ્દો જુદા પાડે છે. એમાં પેલો શબ્દ છે ગુકાર, એનો અર્થ શું છે? ગુકાર અંધકારોસ્તી, ગુકાર એટલે અંધકાર. પછી રુ શબ્દ છે તો એનો અર્થ શું થાય છે? રૂકાર તન્નિવર્તક, એ અંધકારને દૂર કરનાર છે. તો ગુરુ શબ્દ એટલે વાપરવામાં આવે છે અંધકાર વિરોધીત્વાત ગુરુ ઇતિ અભિધીયતે, એ આપણા અંધકારને દૂર કરે છે. અજ્ઞાન રૂપી જે અંધકાર આપણને વળગ્યો છે એ અંધકારને ગુરુ હંમેશા દૂર કરતા હોય છે. હવે આપણે વિચાર કરીએ, પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવ્યા આપણે તો એવો અનુભવ થાય છે કે આપણો અંધકાર દૂર થયો? હવે આ વાત થોડી વિચાર માગી લેવી છે. કારણ શું છે? ઘણીવાર આપણે ગુરુ કરી લઈએ તો ગુરુ કરવા એટલે લોકમાં શું કંઠી પહેરી લેવી, કોઈ ગુરુ તો કરવા જ જોઈએ ને. ઘણાને એવું કે નગુરા હોઈએ ને તો પછી આમ બધું એમને મારાયા ઢોર જેવા કહેવાય. ગુરુ કરી લે એટલે શું કરે? કંઠી પહેરી લે, તો સારી બાબત છે. નથી પહેરતા એના કરતાં પાછું સારું છે. પણ કંઠી પહેર્યા પછી ઘણું કરવાનું હોય છે, ઘણું કરતાં બધું પછી જ કરવાનું હોય છે. આમ તો એનો આપણે વિચાર નથી કરતા. ગુરુ કરવા એટલે શું છે? એક જીવનને આપણે કોકની આજ્ઞામાં મૂકીએ છીએ, કોકના બંધનમાં મૂકીએ છીએ, સામેથી એક બંધન સ્વીકારીએ છીએ, પોતે સ્વીકારેલું બંધન છે. અને એ બંધન સ્વીકારીએ એટલે આપણને એક અનુભવ થવા માંડે એના ફાયદાનો. પ્રમુખ સ્વામી મહારાજને આપણે ગુરુ કર્યા હોય તો હવે આપણને એ ગુરુ કર્યાનો અનુભવ થવો જોઈએ. એ અનુભવ કેવો? આપણું અજ્ઞાન ટળવું જોઈએ.
આપણા સ્વભાવ ટળવા જોઈએ, આપણામાં જે દુર્ગુણ છે અથવા દોષ છે એ ઓછા થવા જોઈએ અને ધીરે ધીરે નિર્મૂળ થવા જોઈએ. આ એની પરીક્ષા છે. એના માટે આપણે શું કરવું પડે? એકાંતમાં બેસીને થોડો વિચાર કરવો પડે કે હું સત્સંગમાં આવ્યો અને મેં ગુરુ કર્યા, પછી મારામાં ફેરફાર શું થયો? અને જો કંઈ જ ફેરફાર ન થયો ને તો ગુરુનો વાંક નહીં કાઢવાનો પાછો. એ વાંક કોનો હોય? શિષ્યનો છે. ઘણીવાર કહ્યું કે નિશાળમાં છોકરો ભણતો હોય તો એમાં એક વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક આવે અને બીજો હોય એને 100માંથી 18 માર્ક આવે તો 18-વાળાને પૂછે કેમ તમને આટલા ઓછા આવે? અમારા ગુરુમ કંઈ ઠેકાણું નથી. તમારા ગુરુમ કંઈ ઠેકાણું નથી તો 100માંથી 100 કેમ આવ્યા? એમ આપણે એવું છે, ઊંડી તપાસ કરવાની જરૂર છે. સ્વામીશ્રી આ જે સત્સંગ મંડળો ચલાવે છે એમની જ આજ્ઞાથી બધું ચાલે છે. આપણે ગુરુ કરીએ છીએ એટલે આપણી પ્રગતિ માટે બાપા કેટલું કરે છે. તો હંમેશા કેવું હોય છે કે ગુરુ કર્યા પછી દરરોજ થોડો સમય આપણે વિચાર કરવા માટે કાઢવો જોઈએ. આપ સૌ તો અહીંયા બધો ધંધો ને નોકરી કરો છો એટલે તમને ખબર છે, કોઈ પણ ફેક્ટરી હોય ને તો એનું મેન્ટેનન્સ કરવું પડે. સામાન્ય એક સાયકલ હોય છે, સાયકલ એનું મેન્ટેનન્સ લોકો કરતા હોય, સ્કૂટરનું કરતા હોય, ગાડીનું કરે. મેન્ટેનન્સ ન કરે તો શું હાલત થાય? ગમે તેવી સારી ગાડી હોય ને, મર્સિડીઝ ગાડી આપો કોઈ માણસને પણ મેન્ટેનન્સમાં ઠેકાણું ન હોય તો 10 દિવસમાં ખટારો કરી નાખીએ, પડી જ ન હોય. કે અમે જોયું હમણાં કાઠિયાવાડમાં એક દ્રશ્ય જોયું અમે એવું કે સરસ ગાડી લીધેલી ઇનોવા ડિલક્સ આવે છે, એક ગાડી ખરીદી અને શું કર્યું તો ઘાસ ભર્યું એની અંદર ખેતરે જઈને. કાઠિયાવાડના હીરા ઘસુ હતા એટલે હીરાના પૈસા આવી ગયા હતા તો એને સરસ ગાડી ખરીદી. પછી ગયા એના ખેતરે, જોયું તો ઘાસ ઘરે લાવવાનું હતું ને બીજું કંઈ ટ્રેક્ટર કે હતું નહીં, કે લાવો ને ગાડી ખાલી જ પડી છે ને. આ ગણતરી પાછી એવી હાલતી હોય, આમથી ગાડી ક્યાં ખાલી લે? તો ડેકીમાં સીટમાં બધા ઘાસ ભરીને લઈ આવ્યા. સુરવીરતાનું કામ છે. હવે એ ઇનોવાની હાલત શું થાય તમે વિચાર કરો. મહિનામાં તો સુઈ ભરી આવે, તો પથરાય ભરે, માટીએ ભરે, છાણે ભરે કે કહેવાય. સારા માણસો છે ને એ સમજે છે કે કઈ ગાડી કેવી રીતે વપરાય. ગુરુ આપણને મેન્ટેનન્સ કરતા શીખવાડે, કરવાનું આપણે છે એ શીખવાડે. એ આપણને કહે, અલગ અલગ કંપનીની ગાડીઓ છે ને, આપણે બધા અલગ અલગ કંપનીની ગાડીઓ છે, બધું જ છે, 4-વ્હીલર છે, 2-વ્હીલર છે, બધું જ છે. બાલમંડળ 2-વ્હીલર છે, બીજું શું? એમાં અમુક મોંઘી ગાડીઓ છે, અમુક સસ્તી ગાડી છે, એવું છે પાછું. અમુક ગાડીનું એવું છે કે ગમે ત્યાં રિપેર કરાય, પણ અમુક ગાડીને ગમે ત્યાં રિપેર કરાય નહીં. રોલ્સ રોય કાર છે ને, રોલ્સ રોય, એમાં અમને એકવાર બેસવાનો એક જ વાર લાભ મળ્યો છે એટલે અમે આખી જિંદગી યાદ રાખશું હવે. એ રોલ્સ રોય માટે એવું કહેવાય છે, પહેલાં તો બગડે જ નહીં. પહેલી વાત એ લોકો એ કરે કે બગડે જ નહીં, પણ પછી બીજું વાક્ય તરત લખાય. કારણ શું કે વાપરનારો માણસ છે એટલે બગડવાની પૂરેપૂરી શક્યતા. પણ એ બગડે તો એવું નહીં કે પછી રસ્તા ઉપર ઢસડીને લઈ જાય. આપણે ત્યાં તો ભારત દેશમાં કેવું છે, કોઈ બી ગાડી બગડે છકડાની પાછળ જોડી દે એને, તો ખેંચીને લઈ જાય ગમે ત્યાં. કેટલું ખરાબ લાગે. રોલ્સ રોય ગાડીને કોઈ ગાડીની પાછળ લગાડવાની નહીં. બગડે તો બગડે એટલે કંપનીમાં ફોન કરો, ત્યાંથી કન્ટેનર આવે અને કન્ટેનરમાં એ ગાડી આખી આખી પેક કરવાની પાછી. હા, બહાર બતાવવાની નહીં, આ બગડેલી ગાડી કોઈને બતાવવાની નહીં. એ જાય કંપનીમાં, રિપેર થાય, અપ ટુ ડેટ થાય, પછી રસ્તા ઉપર પાછી આવે. એમ સત્સંગમાં કેવું હોય છે, અમુક રોલ્સ રોય ગાડી જેવા હોય, બગડે એટલે એને કન્ટેનરમાં ભરીને લઈ જવા પડે કંપનીમાં. ક્યાં તો એના કંપનીના મેકેનિક હોય, બાપા પોતે રિપેર કરે ઘણીવાર. આખું મશીન જ ઠપ થઈ ગયું હોય તો શું કરવું હવે?